અમેરિકાના ગ્રીન કાર્ડના નિયમો ભારતીય મૂળના લોકો માટે ચિંતાનું કારણ બન્યા છે એક અભ્યાસમાં દાવો કરાયો છે કે અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતા જોતા ચાર લાખ ભારતીયો મરી જશે અમેરિકાના સ્થાયી નિવાસી બનવા માટે ગ્રીન કાર્ડની હોડ એટલી લાંબી છે કે લગભગ ચાર લાખ ભારતીયોને આખી જિંદગી રાહ જોવી પડે તેવી શક્યતા છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીન કાર્ડની અગિયાર લાખ અરજીઓ હજી પ્રક્રિયામાં છે વોશિંગ્ટન ડીસીમાં આવેલી કેટો ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાર લાખ ચોવીસ હજાર ભારતીયોની જિંદગી ગ્રીન કાર્ડની રાહ જોવામાં પસાર થઈ જશે અમેરિકા પોતાના દેશમાં વિદેશીઓને સ્થાયી નિવાસી બનાવવા માટે ગ્રીન કાર્ડ જાહેર કરે છે ગ્રીન કાર્ડ માટેની અઢાર લાખ અરજીઓ પેન્ડિંગ છે તેમાંથી તેસઠ ટકા અરજીઓ ભારતીયોની છે જે હિસાબથી અરજી કરાઈ રહી છે અને ગ્રીન કાર્ડ આપવાની જે સિસ્ટમ છે તેના પ્રમાણે ઘણા બધા લોકોનો વેટ ટાઈમ એકસો ચોત્રીસ વર્ષનો છે જેમાં ચાર લાખ ચોવીસ હજાર લોકોની ગ્રીન કાર્ડની રાહ જોવામાં જિંદગી પસાર થઈ જશે આમાં નેવું ટકા ભારતીયો હશે નિયમ મુજબ કોઈ પણ દેશને સાત ટકાથી વધારે ગ્રીન કાર્ડ જાહેર કરી શકાતા નથી જ્યારે કોઈ કંપની કર્મચારી માટે ગ્રીન કાર્ડની અરજી કરે છે તો તેને સીધો વેટિંગ લિસ્ટમાં મૂકવામાં આવે છે એક કર્મચારીની સાથે તેનો પરિવાર પણ ગ્રીન કાર્ડ માટે રાહ જુએ છે માટે આ સંખ્યા ઘણી વધારે થઈ જાય છે રિપોર્ટનું માનીએ તો આ એવી કતાર છે કે જે લાખો લોકોને જીવનભર ઉભા રાખશે પરંતુ તેમનો નંબર ક્યારે આવશે નહીં મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં પોતાનું ભવિષ્ય શોધી રહેલા લોકો માટે આ ઘણો મોટો આંચકો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી